નમસ્તે મિત્રો, મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. અને બીજું, ધોરણ 5ની જે સ્વઅધ્યયન પોથી ગુજરાતીની આવેલી છે, લર્નિંગ લોસ અને બ્રિજ કોર્સ, તેમાં આપણે બીજો વિડીયો રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ. એટલે કુલ 3 ભાગ છે. એમાં પહેલો ભાગ છે એ પેજ નંબર 1 થી 11 સુધી, અને બીજો ભાગ છે એ 11 થી 18 સુધી, અને બાકીનો ત્રીજો ભાગ છે એ 19 થી બાકીના જે 29 સુધીના પેજ છે ત્યાં સુધીની. બીજું પણ મિત્રો, જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે તેના ઉપરથી તમે ગુજરાતી, ગણિત અને આસપાસના વિડીયો મેળવી શકશો સ્વાધ્યન પોથીના. તો ચાલો આપણે જોઈએ બીજો ભાગ. તેમાં છે મહાવરો 2, નીચે આપેલી નિમંત્રણ પત્રિકા વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. તો બાળમિત્રો, અહીંયા નિમંત્રણ પત્રિકા છે ઉદઘાટન બાબતની, તે મેં વાંચેલી છે, તેના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપીએ. પુસ્તક મેળો એટલે શું? એક જગ્યાએ ઘણા નવા પુસ્તકો મળી રહે તેને પુસ્તક મેળો કહે છે. પુસ્તક મેળો ક્યાં યોજાય છે? તો પુસ્તક મેળો 5 મે 2022 યોજાનાર છે. પુસ્તક મેળામાં કોને નિમંત્રણ છે? તો પુસ્તક મેળામાં 100 વાંચકોને નિમંત્રણ છે. ચોથું છે, આ પુસ્તક મેળાનું આયોજન કોણ કરે છે? આ પુસ્તક મેળાનું આયોજન માણેલાલ જેઠાલાલ પુસ્તકાલય કરશે. 5 નંબરનું છે, આ પુસ્તક મેળાનું બાળકો માટે વિશેષ આકર્ષણ શું છે? કોઈ પણ 2 પુસ્તકની ખરીદી પર 1 બાળગીત સંગ્રહ ફ્રી મળશે તે છે. બાળમિત્રો, આ જે પ્રશ્નોના જવાબ છે, આ વિડીયો છે, માત્ર તમારી સમજ માટે છે, કોઈ ઉતારો કરવા કે કોપી કરવા માટે નથી. એટલે ખાસ જ્યાં તમને તકલીફ પડે ત્યાં જ મારા વિડીયોનો ઉપયોગ કરજો. પ્રશ્ન 6 છે, પુસ્તક મેળામાં જવા તમારે કેટલી ફી આપવી પડશે? તો કે ભાઈ, પુસ્તક મેળામાં જવા માટે ફી આપવી પડશે નહીં. 7 નંબરનું છે, તમને ગમતા કોઈ 2 બાળગીત સંગ્રહ નામ લખો. તો કે હસતા રમતા બાળગીત સંગ્રહ. ત્યાર પછી 8મું છે, આ રાષ્ટ્રીય પુસ્તક મેળા પહેલાં કેટલા પુસ્તક મેળા યોજાઈ ગયા? તો કે ભાઈ, 5 પુસ્તક મેળા યોજાઈ ગયા. ઉદઘાટન એટલે શું? જે વ્યક્તિ કાર્યક્રમની શરૂઆત ઉદઘાટન કરે અથવા કરાવે તેને ઉદઘાટક કહે છે. 3જું છે, અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરના કર્ણાવતી એક્સપ્રેસ અમદાવાદથી સુરતના સમય પત્રક આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો આપણે અહીંયા લખેલ છે તેના પ્રશ્નોના જવાબ આપીએ. આ સમયપત્રક કઈ ટ્રેનનું છે? તો કે ભાઈ, કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનનું છે. ટ્રેન ક્યાં સ્થળેથી ઉપડશે? તો ભાઈ, ટ્રેન અમદાવાદથી ઉપડશે. 3જું છે, ટ્રેન છેલ્લે ક્યાં સ્થળે પહોંચશે? તો કે ભાઈ, ટ્રેન છેલ્લે સુરત પહોંચશે. 4થું છે, તમારે આ ટ્રેનના નડિયાદથી સુરત જવાનો છે તો તમારે કેટલા વાગે રેલવે સ્ટેશન પહોંચવું પડશે? તો કે ભાઈ, 15:45 અમારે પહોંચવું પડશે. 5 નંબરનું છે, ટ્રેન વડોદરાથી કેટલા વાગે ઉપડશે? ટ્રેન વડોદરાથી 18:10 PM ઉપડશે. 6ઠું છે, આ ટ્રેન ક્યાં ક્યાં સ્થળે વધારે રોકાશે? તો આ ટ્રેન અમદાવાદ વડોદરા વધારે રોકાશે. 2 મિનિટ ટ્રેન થોપતી હોય તેવી સ્થળ ક્યાં ક્યાં છે? તો કે આણંદ અને ભરૂચ અને અંકલેશ્વર છે. 4થો મહાવરો છે, 3 ઊભા ખાનામાંથી 1-1 વાક્ય લઈ અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. જો અહીંયા બાળમિત્રો, 1-1 શબ્દ લઈને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. નિશાળમાં જાત જાતની પ્રવૃત્તિઓ થાય છે. તો અહીંયા છે નિશાળ, તો અહીંયા નિશાળ, પછી જાત જાતની પ્રવૃત્તિઓ થાય છે, આ રીતે ભેગું કરી શકાય. ત્યાર પછી બીજું છે, સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે. 4થું, મને ચિત્ર દોરવા ગમે છે. 4થું છે બાળમિત્રો, 3જા નંબરનું હતું અને અહીંયા લખવામાં પ્રિન્ટ મિસ્ટેક છે, અહીંયા તગડો આવશે. ત્યાર પછી 4થું છે, મારા ઘરમાં મમ્મી રસોઈ બનાવે છે. અને 5મું છે, મારા દાદા દરરોજ મને વાર્તા કહે છે. ત્યાર પછી આગળ જોઈએ, લેખિત અભિવ્યક્તિ કરી શકે છે. તેમાં છે, ચિત્રનું ધ્યાનથી જોઈ પ્રશ્નોના ઉત્તર લખો. તો અહીંયા બાળમિત્રો, સંક્રાંતનું ચિત્ર છે, તમે જોવો છો પતંગો ઉડે છે, બધા ધાબા ઉપર પતંગો ચગાવવા ચડેલા છે. તો તેના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ દઈએ. તો કે આ ચિત્ર ક્યાં તહેવારનું છે? તો કે ભાઈ, આ ચિત્રમાં ઉત્તરાયણના તહેવારનું છે. આ તહેવાર ક્યારે આવે છે? આ તહેવાર 14મી જાન્યુઆરી આવશે. ત્યાર પછી છે, આ તહેવારની ઉજવણી માટે તમે શી તૈયારી કરશો? તો ભાઈ, અમે પતંગોને કાના બાંધી રાખશું, ફિરકી અને ચશ્મા લઈ આવશું. 4થું છે, આ તહેવાર પ્રસંગે તમારા ઘરમાં કઈ કઈ વાનગીઓ બનશે? બાળમિત્રો, આ તમારા સમજ માટે છે, તમે જે પણ કરતા હોય તે આની અંદર લખવાનું છે. આ મેં નમૂનારૂપ લખેલું છે. અમારા ઘરમાં તલની, ધાણીની અને મમરાના લાડુ બનશે. 5 નંબરનો પ્રશ્ન, આ તહેવારમાં
પક્ષીઓને ઈજા ન થાય તે માટે શી કાળજી રાખવી જોઈએ? તો ભાઈ, વહેલી સવારે અને મોડી સાંજે પક્ષીઓ જ્યારે નીકળતા હોય ત્યારે પતંગ ચગાવવી જોઈએ નહીં. છઠ્ઠું છે, પક્ષીઓને થયેલી ઈજાની સારવાર માટે શું વ્યવસ્થા કરીશું? કરુણા અભિયાનની મદદથી તેની સારવાર કરીશું. સાત નંબરનું છે, બીજા ક્યાં ક્યાં તહેવારો તમે ઉજવો છો? તો ભાઈ, અમે હોળી, ધૂળેટી, જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી જેવા તહેવારો ઉજવીએ છીએ. આઠ નંબરનો પ્રશ્ન છે, આ બધામાં તમને કયો તહેવાર સૌથી વધુ ગમે છે? ભાઈ, તો અમને મને આમાં દિવાળી ગમે છે, એટલે મેં દિવાળી લખ્યું છે. બાળમિત્રો, તમને જે ગમતો હોય તે તમારે લખવાનો છે. ઉત્તરાયણ શબ્દનો અર્થ સમજાવો, તો બાળમિત્રો એ લખવાનો રહી ગયો છે, તમે તમારી રીતે ઉત્તરાયણ શબ્દનો અર્થ શોધીને લખી દેવાનું. દસ નંબરનું છે, ઉત્તરાયણને બીજા ક્યાં નામે ઓળખીએ છીએ? તો ઉત્તરાયણ મકર સંક્રાંતિના નામે ઓળખીએ છીએ. બીજો મહાવરો છે, નીચેના પ્રશ્નો ધ્યાનમાં રાખી મારી પ્રિય વાનગી વિશે 5-7 વાક્યો લખો. તમને શું ખાવું ગમે? મને પેંડા, જલેબી, ખાખરા, લાડવા, ચીકી, ભજીયા, આ ખાવું ગમે છે. તમારી પ્રિય વાનગીનું નામ લખો. તો મારી પ્રિય વાનગી છે ચૂરમાના લાડુ. બાળમિત્રો, આમાં તમારી રીતે લખવાનું છે, આ સમજ માટે છે, માત્ર નમૂનારૂપ છે. ત્રીજું છે, તે વાનગી સ્વાદે કેવી હોય છે? તે વાનગી સ્વાદે ગળી હોય છે, એટલે કે મીઠી હોય છે. ચોથું છે, આ વાનગી બનાવવા શી શી સામગ્રીની જરૂર પડે? તો કે ભાઈ, ઘઉંનો લોટ, ઘી અને ગોળની જરૂર પડે. પાંચ નંબરનું છે, આ વાનગી કયા પ્રસંગે બનાવવામાં આવે છે? તો ભાઈ, આ વાનગી છે લગ્ન પ્રસંગે, સગાઈ, નાના મોટા પ્રસંગોમાં બનાવવામાં આવે છે. તમને આ વાનગી શા માટે ગમે છે? તે સ્વાદમાં ગળી હોય છે, એટલે મને ગમે છે. તમને બીજી કઈ કઈ વાનગી ગમે છે? તો કે ભાઈ, ખાખરા, લાડવા, પેંડા, જલેબી, બરફી, આ બધી વાનગીઓ મને ગમે છે. ત્યાર પછી મહાવરો ત્રીજો છે, તમારી નોટબુકમાં નીચેના વાક્યો સુંદર અક્ષરે લખવાના. તો બાળમિત્રો, અહીંયા મેં એક નમૂનારૂપ વાક્ય લખેલું છે, બાકીના તમારે લખી દેવાના. શિયાળામાં કડકડતી ઠંડી પડે, તો શિયાળામાં કડકડતી ઠંડી પડે છે, તો તમારે બાકીના જે છે તમારે જાતે લખવાના છે. ચોથું છે, મહાવરો તમને ગમતા કોઈ પણ એક કાવ્યની 6 લીટી લખો. તો રીંચ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા, આફત આવી મોટી, ઝૂકી ઝૂકીને ભરી સલામો, બોલ્યું મીઠા વેણ, મારા ઘેર પધારો રાણા, રાખો મારું કહેણ. બાળમિત્રો, આ ખૂબ સરસ મજાની કવિતા છે, એટલે મને ગમતી હતી, એટલે મેં અહીંયા લખેલી છે. તમે તમારી રીતે કોઈ પણ એક કવિતાની 6 લીટી અહીંયા લખી શકો છો. મહાવરો પાંચ, તમે લખેલા કાવ્યમાંથી કોઈ પણ 10 શબ્દોનો વાક્ય પ્રયોગ કરવાનો છે. જંગલમાં તો રીંછ ફરવા જાય છે, દાદા પાસે લાંબી સોટી છે, બધા પ્રાણીઓને સિંહનો ડર લાગે છે. તો જો અહીંયા શબ્દ છે રીંછ, પછી સોટી, સિંહ, પછી રાજા, આ બધા શબ્દને અહીંયા વાક્યમાં પ્રયોગ કરેલો છે. નોકર રાજાને સલામ આપે છે, નવું વહુ થોડા દિવસ મીઠા વેણ બોલે છે, મારા ઘરે આજે મહેમાન આવ્યા છે, આર્યાના હાથમાં નાની બસ છે, રીંછ ઝૂકી ઝૂકીને સિંહને સલામ ભરે છે. ત્યાર પછી અકસ્માતમાં દીકરાનું અવસાન થતાં ઘર પર એક મોટી આફત આવી પડી, મારી પાસે મોટી સાયકલ છે. ત્યાર પછી છે, તમારા મિત્ર વિશે 10 વાક્ય લખો. તો બાળમિત્રો, અહીંયા તમારે તમારા મિત્ર વિશે લખવાનું છે. મેં મારા મિત્ર વિશે લખેલું છે, આ નમૂનારૂપ છે. મારા મિત્રનું નામ પંકજ છે, અમે સાથે ભણીએ છીએ, હું અને મારો મિત્ર સાથે રમીએ છીએ, મારો મિત્ર મને અભ્યાસમાં મદદ કરે છે, મારો મિત્ર ખૂબ જ હોશિયાર છે, મારો મિત્ર મને મુશ્કેલીમાં મદદ કરે છે, અમે સાથે બગીચામાં ફરવા જઈએ છીએ, મારા મિત્ર સાથે વાતો કરવી મને મજા આવે છે. ત્યાર પછી છે, ફકરામાં જરૂરી ફેરફાર કરી ખાલી જગ્યા પૂર્ણ કરો. તો અહીંયા બાળમિત્રો, ચિંટુ રમતમાં ભારે ચપળ છે, ચિંટુ રમતી હોય ત્યારે ખાવાનું પણ ભૂલી જાય છે. તો અહીંયા બાળમિત્રો, છોકરાની વાત છે, ચિંટુ એટલે રમતો હોય ત્યારે ખાવાનું ભૂલી જાય છે. ચિંટુને યાદ કરાવવું પડે કે જમવાનો સમય થઈ ગયો છે. ચિંટુનું ધ્યાન હંમેશા જમવા કરતાં રમવામાં વધારે હોય છે. ચિંટુની મહત્વાકાંક્ષા રમતમાં કારકિર્દી બનાવવાની છે. તો અહીંયા મેં ખાલી જગ્યાઓ પૂરેલી છે, તમે પણ પૂરી દેજો. બાળમિત્રો, જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. અને બીજું, ધોરણ 5ના જે સ્વાધ્યન પોથી છે તેના ગુજરાતી, ગણિત અને સૌની આસપાસના વિડીયો જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે, તેના ઉપરથી તમે મેળવી શકશો.